વિવાદ ગંદા હૈ પર શૈલા હૈ નહીં. ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે. અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. અહેવાલ બાદ બેઠકોનો દમદમાટ પણ શરૂ થઈ ગયો છે. ઓળા એએમસી જિલ્લા પંચાયતના સભ્યો સાથે સોસાયટીના સભ્યોની બેઠક છે. સોસાયટીના સભ્યો શૈલા ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા. પ્રાથમિક સુવિધાઓ અંગે સભ્યોની રજૂઆત પણ જોવા મળી. કોઈ પણ એક પ્રશાસન જવાબદારી નક્કી કરે તેવી માંગણી કરવામાં આવી છે. મહિલાઓ મોઢા ઉપર કાળો કલર લગાવી ગ્રામ પંચાયત ખાતે પહોંચી છે અને પોતાનો વિરોધ દર્શાવી રહી છે. તો ન્યૂઝ કેપિટલે ગઈકાલે જે અહેવાલ દર્શાવ્યો હવે તેની ધારદાર અસર થઈ છે, કારણ કે અહેવાલ બાદ હવે તંત્ર અચાનક હરકતમાં આવી ગયું છે. અહેવાલ બાદ બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. ઓડા એએમસી તેમજ જિલ્લા પંચાયતના સભ્યો સાથે સોસાયટીના રહીશોએ બેઠક કરી છે. સોસાયટીના સભ્યો શૈલા ગ્રામ પંચાયત ખાતે પણ પહોંચ્યા છે. પ્રાથમિક સુવિધાઓ અંગે આ સભ્યોએ રજૂઆત કરી છે અને કોઈ પણ એક પ્રશાસન જવાબદારી નક્કી કરે તેવું આ રહીશોનું કહેવું છે, તેવી તેમની માંગણી છે. મહિલાઓ મોઢા ઉપર કાળો કલર લગાવી અને ગ્રામ પંચાયત ખાતે પહોંચી છે અને તેમણે પોતાનો વિરોધ પણ દર્શાવ્યો છે. ઓડા અને એએમસી બંને એજન્સી દ્વારા સદર જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એ વરસાદ જે થયો એના ગટરના પાણી બહાર આવવાનો અને વરસાદી પાણી થોડા થોડા અંશે અમુક અમુક રોડ ઉપર ભરાવાના જે પ્રશ્નો થયા છે એ પ્રશ્નો માટે ઓડા અને એએમસી બંને સંસ્થાના અધિકારીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી જે મોન્સૂન પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને સાથે સાથે આ કામગીરી પણ આ 3 દિવસથી બંને સંકલન ટીમો બંને એજન્સીની બંને ઓથોરિટીની સંકલન ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને જે પાણી ભરાવાનો પ્રશ્ન છે એનું પણ નિરાકરણ લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. વિશેષમાં આપણે જણાવી દઉં કે સેલા વિસ્તાર તો સેલા ટીપી 1, 2, 3 અને સનાથલ તેલાવની ટીપી 403 અને 404ની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એના ગટરના પ્રશ્ન જે આવી રહ્યા છે અને ઇન ફ્યુચર ના આવે એના માટે ઓડા દ્વારા 235 કરોડના ખર્ચે ટ્રંક મેલ લાઇન નેટવર્ક અને 107 MLD STP નો એક આખો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે અને એ પ્રોજેક્ટ અત્યારે હાલ પૂરજોશમાં કાર્યાન્વિત છે અને સાથે સાથે આવનારા 1.5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂર્ણ થાય, 1.5 થી 2 વર્ષની એની સમયમર્યાદા હોય અને એ પૂર્ણ થાય એ માટે ઓડા કટિબદ્ધ છે. બે પ્રશ્નો છે. બીયુની વાત કરવામાં આવે સ્થાનિકોનો એ પ્રકારનો આક્ષેપ છે કે પહેલા આ વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે, બીજા નંબરમાં જો વિસ્તાર ડેવલપ થઈ ગયો હોય તો નવી બીયુ આપવાની આવશ્યકતા શું ઊભી થાય છે, કારણ કે પ્રાથમિક જરૂરિયાતો હજી સુધી ઓડા નથી પહોંચાડી શકી ત્યાં આગળ ને આપ પોતે સ્વીકારી રહ્યા છો કે હજી 1 વર્ષનો સમય લાગી શકે તેમ છે. બીયુ અને જે આપ વાત કરી રહ્યા છો એ ફક્ત ગુમા અને બોપલમાં બીયુ અને ડેવલપમેન્ટની વાત છે. સેલા ટીપી 1, 2, 3માં તો મેજર કેસમાં બીયુ અને એ ડેવલપમેન્ટ અત્યારે અમારા રોડના પોઝિશન અમે લઈ રહ્યા છીએ, સાથે સાથે રોડ ખોલી અને એને બનાવી રહ્યા છીએ, રોડની ઉપર ડ્રેનેજ નેટવર્ક નાખી રહ્યા છીએ અને ત્યાં તો અમે બીયુ આપીએ કે એવો પ્રશ્ન આવતો નથી, કારણ કે ત્યાં ડેવલપમેન્ટ નથી એટલે તો ડીપી જ આપેલા નથી, ત્યાં કોઈ ડેવલપમેન્ટ નથી એટલે બીયુનો ત્યાં પ્રશ્ન રહેતો નથી. સેલા ટીપી 2 અને 3ની વાત કરું છું. ટૂંકમાં કહીએ તો આ વર્ષે શેલા ગામના રહીશો છે તેમને આ પ્રકારની હાલાકી ભોગવવી પડશે, આવતા વર્ષથી તમામ કામગીરી છે તે યોગ્ય થઈ જશે એવું કહી શકાય? યસ, 100% એવું કહી શકાય કે આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થયા પછી આ પ્રકારના પ્રશ્નો ક્યારેય ઉદ્ભવશે નહીં અને પાણીનો પ્રશ્ન તો કમ્પ્લીટલી સોલ્વ થઈ જશે. ઇવન વોટર સપ્લાય પણ ઓડા દ્વારા એટલા જ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવી રહ્યા છે અને ચાલુ જ છે, કાર્યાન્વિત છે, કે મણિપુર ગોદાવી ટીપી સ્કીમ હોય કે સેલાની ટીપી 1, 2, 3 હોય, વોટર સપ્લાયના બી પ્રોજેક્ટ છે આ કાર્યાન્વિત છે અને એ પણ આવનારા 6 મહિનામાં પૂર્ણ થઈ જશે અને ડ્રેનેજનો પ્રોજેક્ટ છે 1.5 વર્ષમાં પૂર્ણ થઈ જશે, ત્યાર પછી આવા પ્રશ્નો ઉદ્ભવશે નહીં. તો જ્યાં સુધી આ ડ્રેનેજનો પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હવે સેલામાં કોઈને નવી બીયુ પરમિશન નહીં મળે? એ બીયુ પરમિશન જેને ડીપી આપેલી છે, જેને પોતાનો એસટીપી બનાવી અને એ એસટીપીનું પણ ટ્રીટેડ વોટર નિકાલ કરવાની જેને બાંયધરી આપી છે, એના સિવાય કોઈને અમે બીયુ કે ડીપી આપતા નથી. હાલ પૂરતું અમે કનેક્શન પણ આપવાનું બંધ રાખેલું છે. એ એકચ્યુઅલી એવું છે કે ત્યાં જે લો લેઇંગ એરિયાના 3-4 રોડ છે
એ રોડની બાજુમાં ઓડાનું એક ગાર્ડન ડેવલપ થઈ રહ્યું છે અને ઓડા ગાર્ડનની વિશેષ ઓડા ગાર્ડનની અંદરના જ ભાગે એક લેક છે અને એ લેકની ખૂબ સારી એવી કેપેસિટી છે. જો એ ત્રણ રોડનું પાણી એમાં ડાયવર્ટ કરવામાં આવે તો હાલ પૂરતા પાણી ભરાવાનો પ્રશ્ન છે, એ વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ત્યાંથી આપણે નિવારણ કરી શકીએ એવું છે. એસટીપી જેને બનાવેલા છે એ ઓલરેડી ચેક થાય છે અને એ એસટીપી એમના દ્વારા મેન્ટેન થઈ રહ્યા છે. અમે અહીંયા આવ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે બેઠક તો એ લોકોની હતી, પ્રાઇવેટ હતી. પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો આવજો રજૂઆત કરવા, પણ પછી અમને ખ્યાલ આવ્યો કે અમને તો સાંભળ્યા જ નથી. અમને અંદર મીટિંગ કરી અને પછી બાર સાહેબ આવે, એમને એવું કીધું કે ભાઈ હવે પછી નવા જે બીયુ અને નવા જે પ્લાન પાસ છે અમે નહીં આપીએ જ્યાં સુધી આપણે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ નહીં કરીએ ત્યાં સુધી. પણ એ પણ લોલીપોપ જેવું જ છે, કારણ કે અમારી બાજુમાં જ અમારી બાજુની સોસાયટી છે એને 16 બ્લોક છે, લગભગ 800-900 ઘર છે, એને અત્યારે તાત્કાલિક બીયુ આપી દીધું છે. સન એટમોસ્ફિયર સાઇટ છે, હવે સન એટમોસ્ફિયરની 12 જેટલું પાણી ભરાય છે તો એને બીયુ આપવાની ક્યાં સરકારને જરૂર હતી. એટલે આ બી એક પ્રકારની લોલીપોપ જ છે. અને જો તમે આટલું બધું કરતા હોય તો તમે રેગ્યુલર ચેક કરો, એસટીપી પ્લાન્ટ કોઈના એસટીપીથી કોઈ પોસિબિલિટી જ નથી, કારણ કે 350 મકાન છે એમાં રોજનું 300,000 લિટર પાણી બહાર આવે છે. તો એ 300,000 લિટર પાણી અમારે ક્યાં નાખવું સોસાયટીની અંદરથી? એસટીપીમાંથી પાણી જે બહાર નીકળે એ પોસિબલ જ નથી. એટલે સરકારે આ અત્યારે પ્લાન પાસ જ બંધ કરી દેવા જોઈએ, કોઈ એક પણ સ્કીમને પ્લાન પાસ થવા જોઈએ નહીં. અત્યારે 40-40 માળની પરમિશન તમે આપો છો સેલામાં બોપલની આસપાસના વિસ્તારમાં, અને તમારી જોડે આવી વ્યવસ્થા જ નથી તો તમે પ્લાન પાસ જ શું કરવા આપો છો? બીયુ નહીં આપો તો બીયુ સુધી તો લોકોએ પોતાના ઘરનું પેમેન્ટ કરી દીધું હશે, એટલે અલગ બીજો હોબાળો ચાલુ થશે કે ભાઈ બિલ્ડરે બધાનો પેમેન્ટ લઈ લીધા હશે. બીયુ સુધીમાં તો પેમેન્ટ પૂરું થઈ ગયું હશે લોકોનું, તો ઓર ઉબાળો થશે કે ભાઈ અમે પૈસા ભરી દીધા ને હવે બીયુ નથી આપતી સરકાર. પણ તમે પ્લાન જ શું કરવા પાસ કરો છો? રેરામાંથી એપ્રુવલ જ શું કરવા આપો છો તમે? તો આ પગલાં સરકારે લેવા જોઈએ. હાલમાં જે અત્યારે મહેર 4 માં ઇસ્યુ છે એમાં એવું કીધું છે કે પાણીની જે ગટરો છે એ ગટરોને 3-3, 4-4 ફૂટ ઉપર લેશે, પણ એ બી લોલીપોપ જ છે, કારણ કે ગટર ઉપર લેશે તો સોસાયટીના બેઝમેન્ટમાં પાણી બેક મારશે. તમારા જે અમારા સોસાયટી જે બહાર તમે ઉપર લેશો તો એ પાણી બેક ક્યાં આવશે? બેક સોસાયટીના બેઝમેન્ટમાં આવશે. એટલે અગેન એ તો એનાથી વર્સ્ટ કન્ડિશન થઈ ગઈ કે સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાશે, તો એને કઈ રીતે અમે હવે એને નિકાલ કરીશું? હજુ અમારી દરેક સોસાયટીની એક જનરલ બોડી મિટિંગ અમે બોલાવીશું અને બધા ભેગા થઈને પાછા અમે વડાના અધિકારીને મળીશું. આજે તો અમે એમને સાંભળ્યા નથી અને એમને કીધું કે ભાઈ આજે તમને મળવા માટે અમે આવ્યા જ નથી. આજે તો એ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સરપંચશ્રીને મળવા માટે આવ્યા હતા, એટલે અમે પણ અહીંયા આવ્યા હતા. પણ હવે અમારી નેક્સ્ટ મિટિંગ એમની સાથે વડા ઓફિસમાં રહેશે, જે અમે પ્લાન કરી રહ્યા છે. સાહેબે એવું કીધું કે તમે અમને સપોર્ટ કરો. સર હું એવું કહું છું, તમને તો અમે ટેક્સ આપીને સપોર્ટ કરીએ જ છે. નાઉ ઇટ્સ યોર ટાઈમ કે તમે અમને સપોર્ટ કરો. જુવાપુરામાં કોણ ગટર નાખીને ક્યાં રહે છે એનાથી મને એમ થાય કે એ લોકોને બી અવાજ ઉઠાવવી જોઈએ. પણ અમે ગટરની બાજુ ખાટલા નાખીને સુવાવાળા નથી અને એવું નહીં કરીએ. વી આર સપોર્ટિંગ બાય ગિવિંગ ટેક્સ, યુ સપોર્ટ અસ બાય ગિવિંગ ધી સર્વિસ. થેન્ક યુ સો મચ.